પચકાણ માં કઈ ખબર પડે, આપો મારે સાહેબ આ મેલ નું પચકાણ, મારે બોલવાનું તમારે સાંભળવાનું. ક્યારેક તો પૂછો, આટલું બધું લાંબુ લચ્છ ભાષણ આપ્યું એમાં હું આવ્યું? ઉગે છે પોરજી સાઢ પોરસી મોટસી અને તમે લેવાની બધું શું બોલો છો, કઈક તો સમજાવો. આગાર છે, આગાર એટલે છૂટ. મેં તમને પચકાણ આપ્યું આંબેલમાં એક ટાઈમ વાપરવાનું, એ પણ લુખું વાપરવાનું છ વિગયના ત્યાગ સાથે, પણ એવા પચકાણમાં પણ ક્યારેક કોઈ ભાંગો છૂટ લેવી પડે તો કઈ કઈ છૂટ લઈ શકાય, એવા એવા છૂટ સાથે આ પચખાણ અપાઈશ. સૌ સમય વતિયા ગારણમ, આખો સંઘ જયારે મુશ્કેલીમાં આવ્યો હોય ને એમને સમાધિ આપવાની હોય ત્યારે તમારા પચખાણમાં છૂટ પણ આપી શકાય, ગુરુ આપી શકે. ગુરુ અપુઠાણેણમ, તમે વાપરતા હો અને એ જ વખતે ગુરુ મહારાજ આવે તો બેઠા નથી રહેવાનું, ઉભા થઈ જવાનું, પણ હમણાં ન થવાય. એટલે ઘરે એકાશનું કરતા હો ને હું આવ્યો, તમે તો કીધું ગુરુ અભૂઠણનમ, એકાશ્રમમાં ઉભા થઈ ગયા. અમારે માંડલીમાં એવું બને આમ સામાન્યથી આ આગારની અત્યારે છૂટ નથી, કેમ કે પાછું જીવોની બહુ વિચિત્રતા છે ને, જડતા છે. પછી ન હોય તો એ ગુરુ મહારાજ પધારો ને જરા અહીંયા, એ ગુરુ મહારાજ પધારે બે ચાર કામ પોતાના કરીને પાછો બેસી જાય. એટલે તમને તો આ છૂટની સાથે બંધન પણ કેવા પડે, એટલે બહુ અતિ આ આગારોની અર્થ સમજાવવા જેવા નથી. તમારે એકવાર 50 સાધુની માંડલી બેઠી હતી પ્રેમસુરી દાદાના સમયમાં, અને સામાન્યથી પ્રેમસુરી મહારાજ તો એમની ગોચરી અલગ લાવીને એમને વપરાવી દેવાય. એક વખત એમને થયું, ચલો આટો તો મારું બધા સાધુઓ વાપરે છે કે વાતો કરે છે, અમારે ત્યાં પણ બહુ વાતો થાય તો વડીલો બોલે એ માર્કેટ ભરાય, લિયા દિયા શેર બજારમાં કેવું ચાલે, એમ અમારે 50 ઠાણા ભેગા થયો થોડી ઘણી તો વાતો થાય, પણ વડીલોને એ ના ગમે. વાપરતી વખતે બોલવાનું પણ નહીં, પાણી પીને પણ નહીં બોલવાનું, કામનું બોલો, બાકી વાતોના વડા નહીં કરવાના, ઓછામાં ઓછું. એ તો એમ કે ભાઈ દુશ્મનના ઘરમાં જવું પડે તો કેટલી વાર ઉભા રહેવાય, આરામથી ચાય પીવાની, ભાગો ભાઈ કામ પતાવીને. તો તમે દુશ્મનના ઘરમાં ભેગા બેઠા છો અને બધા જલસાથી બેસવાનું ના ચાલે. તો એક દિવસ પ્રેમસુરી દાદા 50 સાધુની માંડલીની અંદર આવી ગયા, યશોદેવ સુરી મહારાજ માંડલીમાં. યશોદેવ સુરી મહારાજને પ્રેમસુરી દાદા પર અનહદ પ્રેમ, અનહદ ભક્તિ. ખુદ પ્રેમસુરી મહારાજ પણ યશોદેવ સુરી મહારાજને કહેતા, એટલે કે એમના માટે કહેતા કે આ ભવિષ્યમાં તીર્થંકર થનારો આત્મા લાગે. ગુરુ પોતાના શિષ્યને આવું કહી શકે? પટ્ટધરને એ યશોદેવ સુરી મહારાજે જેવા પ્રેમસુરી દાદાને આવ્યા અંદર બેઠેલા જોયા, એટલે બધા સાધુને બેઠા છો શું, ચલો ખડે હો જાઓ. એકાશના આંબેલ બિયાશનામાં બેઠેલા બધા સાધુને ઉભા કરી દીધા, કોણ આવ્યું છે આટલા મોટા સાહેબ આવ્યા ને તમે બેઠા રહ્યો? અને પોતે યશોદેવ સુરી મહારાજે પોતે પ્રેમ સુરી મહારાજને ઉચકી લીધા. સાહેબ તો કેવા, બહુ હેલ્ધી બોડી નહીં, અને યશોદેવ સુરી મહારાજ એકદમ હેલ્ધી બોડી વાળા. પ્રેમ સુરી દાદાને ઉચકી આખા માંડલીમાં ફેરવ્યા અને બોલતા ગયા, ગીત પોતે બનાવી દીધું, મારા દાનના નંદન, એમના ગુરુ નામ દાન સુરી મહારાજ ને, મારા દાનના નંદન પધાર્યા રે લોલ, ત્યારે ત્યાં ગીત બનાવ્યું આખી માંડલીમાં ફેરવી અને પછી આસન પર લઈ. એક આચાર્ય કહે ત્યારે શિષ્ય એમ વિચારવાનું, હું તો પચકાણમાં છું, આમ તો છૂટ નથી આપતા, તો એ દિવસે ના વિચારાય, એ જે કહે તે. જ્ઞાન છે તો જ પ્રકાશ છે, નહીં તો જડતા બધા ઉભા થાય, હું ના ઉભો થ. આપણે તો બહુ ચુસ્ત, ચુસ્ત કહેવાય કે સુસ્ત કહેવાય, આવાઓને સાવ સૂકા કહેવાય, શુષ્ક સુસ્ત ને શુષ્ક લુખ્ખા કહેવાય આવા લોકો. જે સમયે જે પ્રસંગ હોય એ પ્રસંગને અનુરૂપ તમારું જીવન ના હોય તો ના ચાલે. દેરાસરમાં શક્રસ્તવ ચાલતો હોય, આખા સંગીત જયારે જોડાવાનું હોય, હું તો ખાલી અહીંયા બેસીને સામાયિક કરું, હું ના ચાલે.
મોટા ગુરુ મહારાજ નું સામાયુ હોય, આપણા સંઘમાં પધારવાના હોય ત્યારે દેરાસર માં તમે પૂજા કર્યા કરો, ચાલે? પૂજાની ના નથી, કરો. પણ આ સંઘનો પ્રસંગ છે, સંઘના પ્રસંગમાં સંઘ હાજર ના રહે એના બદલે બીજી ધર્મની પણ ક્રિયા કરે તો પણ ગુનેગાર. સમજાય છે? હું ભલો ને મારી પૂજા ભલી, હું ભલો ને મારી સામાયિક ભલી, હું ભલો ને મારું પછખાણ ભલું, તો તમે સંઘથી અતડા છો. આવા અતડા લોકોને ભવાંતરમાં આટલો ધર્મ કરવા છતાંય સંઘ ના મળે. સંઘની સાથે રહ્યો. સાચું બોલો, તમારા ઘરની અંદર 7 મેમ્બર હોય અને 6 મેમ્બર પિક્ચર જોવા આવે અને એક ના પાડી દે, ના મારે નથી આવું, તમે શું કયો? હવે ચાલ ને, તું એકલો એકલો શું કરીશ? અહીંયા અમે બધા છીએ, કંપની મળશે, તું આમ અલગ રહીએ, બધાને કેવું લાગે? કયો કે ના કયો? એને ઉચકીને લઈ આવો કે ના લઈ આવો? એમ સંઘમાં પણ આવા લોકોને ઉચકીને લઈ આવા, સમજ્યા? ટંગડી પકડીને નહીં, કેવાનું. ચલો, અત્યારે દેરાસરમાં પૂજા મહત્વની નથી, અત્યારે સામયુ મહત્વનું છે. કારણ કે ગુરુ ભગવાનનું સામયુ નથી, આ સંઘનું એક અનુષ્ઠાન છે. સંઘના પ્રસંગમાં સાથે રહ્યો. આ બધું કોણ શીખવાડે? ના.